બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં તંત્રની મહેરબાનીથી લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ લાકડા ભરીને આવતા ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે વિવિધ અભિયાનો ચલાવી લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ધાનેરા વિસ્તારમાં તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન નીકળી રહ્યું છે. આટલું જ નહીં, પરંતુ લીલા લાકડાનું નિકંદન કાઢીને ટ્રેક્ટર ચાલકો ગરીબ અને ભોળા લોકોને પણ શિકાર બનાવે છે. થોડા વર્ષો અગાઉ પણ આ લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટરના ચાલકો બેફામ બન્યા હતા અને વારંવાર અકસ્માત સર્જાતા કેટલાય લોકોના મોત નીપજ્યા હતા, તો કેટલાય લોકોને ઈજા થવા પામી હતી. તે બાદ ફરીથી હવે તંત્રની મહેરબાનીથી આ ટ્રેક્ટર ચાલકો બેફામ બન્યા છે. અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકીને પલાયન થઈ ગયો હતો. અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર બાબતને લઈને સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કલાકનો સમય વીતવા છતાં પણ તંત્ર કોઈ પણ અધિકારી ન ફરકતા ટ્રેક્ટર માલિક આવી ટ્રેક્ટર લઈ પલાયન થઈ ગયો હતો. તો બીજી તરફ લીલા લાકડાના કાળા કારોબારમાં વપરાતા ટ્રેક્ટરોને રજીસ્ટ્રેશન નંબર કે નંબર પ્લેટ પણ નથી હોતી, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આ બાબતે થોડું ધ્યાન આપે તેવી ધાનેરા વાસીઓમાં માંગ ઉઠી રહી છે. સુરેશ કલ્ચર અને ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.